ઉનાળાના પ્રારંભ સાથે કોર્પોરેશન પાણીની સમસ્યાના નિવારણ માટે સિંધરોટ પ્રોજેક્ટ કાર્યરત કરશે। સ્માર્ટ સિટી વડોદરામાં ઘણા વિસ્તારના લોકો પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ છે। પાલિકા તંત્રની કામગીરીનો અરીસો આવેદન સ્વરૂપે લોકો પાલિકા કચેરી આવીને રજૂઆત કરે છે ત્યારે જોવા મળે છે। પ્રજા ટેક્સ ભરતી હોવા છતાં પ્રાથમિક સગવડ પાણીના મુદ્દે પણ પ્રજાએ આંદોલન કરવા પડે છે। વડોદરા શહેરના પશ્ચિમ તથા દક્ષિણ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની બૂમો ઉઠી રહી છે। પરિણામે વડોદરા કોર્પોરેશન દ્વારા પશ્ચિમ તથા દક્ષિણ વિસ્તારમાં પાણીની ગટ પૂરી કરવા સિંધરોટ મહીસાગર નદી ખાતેથી નવો પાણીનો સ્ત્રોત વિકસાવવાનું આયોજન હાથ ધર્યું હતું। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંધરોટ ખાતે મહી નદીમાં ઇન્ટેક્સ વેલ અને વડોદરા શહેર સુધી પાણીની લાઇન નાખવા પાછળ 176 કરોડ સુધીનો ખર્ચ કર્યો છે। આગામી 15 માર્ચ સુધીમાં પ્રોજેક્ટ કાર્યરત કરી નગરજનોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવાનું કોર્પોરેશનનું આયોજન છે। આ પ્રોજેક્ટ દરમિયાન કેટલાક ખર્ચ પણ વિવાદમાં છે, જો કે આ પ્રોજેક્ટ થકી વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાતા નગરજનોને રાહત થશે તેવું કહી શકાય। અત્રે નોંધનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત આ પ્રોજેક્ટમાં અનેક બાધાઓ આવી હતી, પરંતુ અંતે હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં કાર્યરત થશે। આટલો ખર્ચ બાદ હવે પાણીની સમસ્યામાં લોકોને રાહત પડે છે કે પછી પાણીની સમસ્યા જે સેથે રહેશે તે તો આવનાર સમય જ બતાવશે। જો કે ઉનાળા પૂર્વે પ્રોજેક્ટ કાર્યરત થઈ જશે, હવે લોકોના ઘરોમાં પાણી આવે અને પાણીની સમસ્યાથી લોકોને રાહત થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે। અમારા દક્ષિણ ઝોનમાં છેલ્લા ઘણા ટાઈમથી પાણીનો ખૂબ જ ગંભીર પ્રશ્ન ચાલતો હતો, એને ધ્યાનમાં લઈને જ આ પ્રોજેક્ટ મૂકેલો। વચ્ચે કોવિડના લીધે થોડું 1-1.5 વર્ષ પ્રોજેક્ટ લેટ બી થયો છે, પણ અત્યારના જે પ્રમાણે કામગીરી ચાલી રહી છે એ પ્રમાણે અને અધિકારીઓ સાથે અમારી ચર્ચા મુજબ એપ્રિલ સુધીમાં અમારા દક્ષિણ ઝોનને પૂરતું પાણી મળી રહેશે એવી મને પૂર્ણ આશા છે। હાલ કયા વિસ્તારો અસરગ્રસ્ત છે, જે પાણીની ઘટ વર્તે છે અને તેમને ફાયદો થશે? આખો આમ જનરલી જોવા જઈએ તો આખો અમારો ઝોન, એમાં અમારા જે હલવા નાકાના નગરો છે, માજલપુરની અમુક સોસાયટીઓ છે, એ બધા વિસ્તારોની અંદર પાણીનો છે। તરસાલી વિસ્તાર છે, દંતેસ વિસ્તાર છે, જાંબુઆ વિસ્તાર છે, ઘણા ઝોનમાં અત્યારના પૂરતું પાણી છે નહીં અને ઓછા પ્રેશરનો પ્રોબ્લેમ છે જ। એના કારણે સરકારશ્રીમાંથી આટલો મોટો કરોડોનો પ્રોજેક્ટ આવ્યો છે। કોવિડના લીધે થોડું કામ લેટ થયું હતું, બાકી અમારા કોર્પોરેશનના ઇલેક્શન પહેલાં આ પ્રોજેક્ટ પૂરો થવાનો હતો એવો અમારો કોર્પોરેટ અધિકારીઓનો કેલ્ક્યુલેશન હતું, પણ કોવિડના લીધે લેટ થયો છે। અને ત્યાર પછી અમારા લોકોની સતત દરેક કાઉન્સિલરની, અમારા વિધાનસભાના દરેક કાઉન્સિલર, અમારા ધારાસભ્યશ્રીની વારંવાર, અમારા સાંસદશ્રીને બી કમ્પ્લેનો જતી હતી, પબ્લિકમાંથી ડાયરેક્ટ ફોન જતા હતા, વારંવાર અધિકારીઓને પ્રેશર કરીને જલ્દીથી જલ્દી આ પ્રોજેક્ટ પૂરો થાય એની માટેની અમે લોકો ચર્ચા કરતા હતા। અને એ પ્રમાણે અમને આ લોકોનું એવું કહેવું છે અધિકારીઓનું કે આ પ્રોજેક્ટ પૂર્ણતાની આરે છે અને આ એપ્રિલ માસ સુધીમાં અમારા વિસ્તારના જનતાને જે પાણીનો પ્રોબ્લેમ છે એ સોર્ટ આઉટ થઈ જશે। લાંબા સમય બાદ જે પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડવા જઈ રહ્યું છે કોર્પોરેશનને, ઘણા મોટો પ્રોજેક્ટ છે, કેટલો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે પ્રોજેક્ટ? ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવશે, કારણ કે પાણી વસ્તુ એવી છે કે સવારથી સાંજ સુધી અને જરૂર પડતી હોય છે પાણીની, અને એ પાણીનું જ્યારે અમારી જનતાને અમારી પર જે વિશ્વાસ મૂકેલો, આટલી પાણીની થોડી સમસ્યા હતી તો પણ અમારી પર વિશ્વાસ મૂકેલો, એ વિશ્વાસ એમનો એડે નહીં જાય, જે પ્રમાણે આ લોકો અમને પ્લાનિંગ આપી રહ્યા છે એ પ્રમાણે અમારા આખા સમગ્ર માજલપુર, તરસાલી, દંતેશ્વર, અમારા આખા માજલપુર વિધાનસભામાં પાણીની સમસ્યાનું નિરાકરણ આવી જશે।